જિલ્લા કલેક્ટર શ્રી ડીએસ શાહ મસૂરી ખાતેની તાલીમ બાદ તારીખ 15મી સોમવારે રાજપીપળામાં હાજર થઈને પ્રથમ કામ કોરોના વિરોધી કોવિડ વેક્સિન લેવાનું કર્યું છે। કોરોના વિરોધી વેક્સિન લેવા જિલ્લા કલેક્ટર શ્રી શાહનો ભારપૂર્વક જાહેર અનુરોધ। નર્મદા જિલ્લામાં આજ દિન સુધી હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ સહિત કુલ 9,649ને કોરોના વિરોધી રસી અપાઈ હતી। જિલ્લાની સિદ્ધિ 80% દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે ફ્રન્ટલાઇન વર્કરોને બીજા તબક્કાના ચાલી રહેલા કોરોના વેક્સિન અન્વયે આજે જિલ્લા કલેક્ટર શ્રી ડીએસ શાહ સહિત અન્ય ફ્રન્ટલાઇન વર્કરોએ રાજપીપળાની કોવિડ-19 હોસ્પિટલ ખાતે કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો હતો। કોરોના વિરોધી આ રસી સુરક્ષિત હોય કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે નક્કી કરેલ અગ્રતા ક્રમ મુજબ તમામને વેક્સિન લેવા શ્રી શાહે ભારપૂર્વક જાહેર અનુરોધ કર્યો છે। જિલ્લા કલેક્ટર શ્રી ડીએસ શાહે જણાવ્યું હતું કે કોવિડ-19 વૈશ્વિક મહામારીમાં ભારત અને રાજ્ય સરકાર સતતપણે ચિંતિત છે। વેક્સિન બનાવવાની કામગીરી અને વેક્સિન આપવાની કામગીરીમાં શ્રેણીબદ્ધ રીતે આયોજન કરીને કેન્દ્ર રાજ્ય સરકાર અગ્રેસર બનીને કામ કરી રહી છે। પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર્સને રસી અપાઈ હતી, જેમાં 82%થી વધુ કામગીરી થઈ ગઈ છે। હાલ ચાલી રહેલા બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર કે જેમાં મહેસૂલી અને પંચાયતી રાજ સંસ્થાના કર્મચારીઓ તેમજ અન્ય અધિકારીશ્રીઓનો પણ સમાવેશ થાય છે, જેમાં પણ 80% જેટલી કામગીરી થઈ ગઈ છે। આ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી શાહે વધુમાં જણાવ્યા મુજબ ભારત અને રાજ્ય સરકારે જે અગ્રતાક્રમ નક્કી કરેલ છે તે ક્રમ પ્રમાણે તમામે વેક્સિન લેવી જોઈએ, જેથી કરીને પોતાની જાતને પણ સુરક્ષિત કરી શકીએ, તેની સાથે સાથે જ ફેમિલી અને આજુબાજુના લોકોના સંપર્ક। વધુમાં તેમણે કહ્યું હતું કે મારે પણ તારીખ 1 ફેબ્રુઆરીના રોજ કોરોના વેક્સિન લેવી જોઈએ, પરંતુ ભારત સરકારના પ્રોગ્રામ અન્વયે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી એડમિનિસ્ટ્રેશન મસૂરી ખાતે મારી ટ્રેનિંગ હતી, જે પૂર્ણ કરીને આજે હાજર થઈને મેં પ્રથમ કામ કોવિડ વેક્સિન લેવાનું કર્યું છે। કોરોના વેક્સિન અચૂક લેવી જોઈએ। વેક્સિન પ્રત્યે કોઈપણ પ્રકારની મિસઇન્ફોર્મેશન હોય તો તેનાથી ખોટી રીતે દોરાવવું ન જોઈએ। કોરોના વેક્સિન સુરક્ષિત છે, મેં પોતે પણ લીધી છે, તેમજ અગ્રતાક્રમ પ્રમાણે જેનો વારો આવે તેને અવશ્ય કોવિડ-19 વેક્સિન લેવાનો તેમણે જાહેર અનુરોધ કર્યો છે। કોવિડ વેક્સિનની રસી લીધા બાદ પણ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સેનિટાઇઝેશન કરવાની કાળજી રાખવાનું જણાવ્યું હતું। આ તકે જિલ્લા કલેક્ટર શ્રી ડીએસ શાહે કોવિડ વેક્સિન સંદર્ભે જિલ્લામાં થયેલી કામગીરી અંગે જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી અદ્યતન જાણકારી મેળવી હતી। આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર કેપી પટેલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં આજ દિન સુધી કુલ 9,649 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કરોએ કોવિડ-19 વેક્સિનનો લાભ લીધો છે। જિલ્લામાં કોવિડ-19 વેક્સિન અન્વયે 80% જેટલી કામગીરી થઈ હોવાની પણ તેમણે જાણકારી આપી હતી। આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર કેપી પટેલ, સિવિલ સર્જન ડોક્ટર જ્યોતિબેન ગુપ્તમ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર વિપુલ ગામિત, ફિઝિશિયન ડોક્ટર જેએલ મેણાત વગેરે ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17। કોવિડની વૈશ્વિક મહામારી સંબંધમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર સતતપણે ચિંતિત છે। વેક્સિન બનાવવાની કામગીરીમાં અને વેક્સિન આપવાની કામગીરીમાં પણ શ્રેણીબદ્ધ આયોજન રીતે ભારત સરકાર અને રાજ્ય સરકાર અગ્રેસર બનીને કામ કરી રહી છે। જે ફ્રન્ટલાઇન પર જે હેલ્થ વર્કર્સ હતા એમાં લગભગ નર્મદા જિલ્લામાં 82%થી વધુ કામગીરી થઈ ગઈ છે। બાકીના જે ફ્રન્ટલાઇન વર્કર્સ, જેમાં મહેસૂલી કર્મચારી પણ આવે છે અને પંચાયતી રાજ સંસ્થાના કર્મચારી પણ આવે છે અને અન્ય અધિકારી પણ આવે છે, એમાં પણ લગભગ 80% જેટલી કામગીરી થઈ ગઈ છે અને યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે। ભારત સરકાર અને રાજ્ય સરકારે જે અગ્રતાક્રમ નક્કી કરેલો છે, અગ્રતાક્રમ પ્રમાણે તમામે વેક્સિન લેવી જોઈએ, જેથી કરીને પોતાની જાતને પણ સુરક્ષિત કરી શકે, એના ફેમિલીને પણ સુરક્ષિત કરી શકે છે અને એની આજુબાજુના લોકો જેના સંપર્કમાં આવે છે એને પણ એ સુરક્ષિતા આપી શકે છે। આથી તમામે વેક્સિન લેવી જોઈએ। ફ્રન્ટલાઇન વર્કર તરીકે તો મારે 1 ફેબ્રુઆરી જ રસી લેવાની હતી, પરંતુ ભારત સરકારના પ્રોગ્રામ અન્વયે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી એડમિનિસ્ટ્રેશન મસૂરી ખાતે મારી ટ્રેનિંગ હતી, કમ્પલસરી ટ્રેનિંગ હતી અને ટ્રેનિંગ પૂરી કરીને આજે જ હું ઓફિસમાં હાજર થયો છું
અને આજે જ પહેલું કામ મેં વેક્સિન લેવાનું કર્યું છે અને સૌને અનુરોધ કરું છું કે વેક્સિન અચૂક લેવી જોઈએ, વેક્સિન પ્રત્યે કોઈ પ્રકારની મિસઇન્ફોર્મેશન હોય તેનાથી દૂર રહેવું નહીં જોઈએ, ખૂબ જ સુરક્ષિત છે, મેં પોતે પણ લીધી છે અને અગ્રક્રમ પ્રમાણે જેનું જેનું પણ આવે બધાએ અચૂક લેવી જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું અચૂક પાલન કરવું જોઈએ.